विक्रमभाई ने, प्रिय दोस्त महेंद्रभाई ने, महावीरभाई अने विपुलभाई, दीपाल भाई, राजा भक्त मैंने खबर है महेंद्रभाई छोकरा साथ दगो कर बीजा कोई ने नहीं गमे वाक्य है पर व्याख्यान कोई नहीं एवं मैंने लिख नहीं आ छोकरा पर जुड़ो है मित्रों खातरी आप हूँ तक एक महिती आप तक सतत एवं कहते ते आगे वर्ष विशाल कोई बात में रस नहीं मन कर મહેન્દ્ર ભાઈ સાથે સંબંધ જાળવવાની લાલચ હોય એને કારણે અમે ગુરુ આવી જઈએ તો તમે ડાયા છો ખેલામાં પધરાવી બેસતા મિત્રો એક બાહીધરી આપું ભૌતિક શાસ્ત્ર હવે એક અદભુત વચન આપણને આપે છે એક દર્શક હું તમને એક આદિવાસી ચાલતો ચાલતો 3-4 હજાર વર્ષ પહેલા જંગલમાં ચાલતો નીકળે છે ક્યાંક લડક ઉપર સામેથી દીકડો ઉતરી આવે છે એટલે પાસે કોઈ હથિયાર નથી પછી એની પાસે એક જ હથિયાર છે બાપો વળી અને જમીન ઉપર બે પથ્થર પાડે અને પૂરી તાકાતથી ચીસ પાડી રાડ પાડી પથ્થર એ દીપડાને મારે છે દીપડો વયો ગયો કે આદિવાસી વયો ગયો એ ખબર નથી આવે પણ ભૌતિકશાસ્ત્ર એવું કહે છે કે જે સમગ્રતાથી એણે પથ્થર માર્યો છે એ પથ્થર ત્યાં પડ્યો એ પથ્થર પેલા આદિવાસીના ગુસ્સાને 3-8 હજાર વર્ષ સુધી સાંકળી રાખે ઇટ કેન કન્ઝર્વ ધ એન્ગર ધ એનર્જી ઓફ ધ એન્ગર 3-8 હજાર વર્ષ સુધી એ ગુસ્સો સચવાઈ રહે છે અને ઇટ કેન બી મોનિટર ઇટ કેન બી મેઝર એને માપી શકાય છે એને જોઈ શકાય એટલે તમે અહીંયા ઈશ્વર દિન તમે એક વર્ષ તમારું લઈ લીધું પણ જે દિવસો તમે અહીંયા કાઢ્યા છો એમાં તમે કંઈ સાથે બોલ્યા છો બધી જ વાતો આ બાંકડાઓમાં રિઝર્વ રહેશે 3-4 વર્ષ સુધી તમે કોઈની સાથે લડ્યા છો એ વાત પણ અહીંયા રહેવાની છે તમારી દરેક એ દરેક પળ અહીંયા આ વિભાગ સાથે મંદિરની છે પટલા ઉપર એનો ગુસ્સો સચવાય છે તો પ્રેમ પણ સચવા જશે અભાવ સચવાય છે તો ભાવ સચવાય એટલે આ વર્ગખંડ મહેન્દ્રભાઈ વ્યા જવાના છે દીપકભાઈ વ્યા જવાના છે પણ આ વર્ગખંડ રહેવાનો છે અને તમારો પ્રેમ તમારી મૈત્રી તમારી જ્ઞાનની પ્રક્રિયા તમારી ખાલીપાની ક્ષણો તમારી સફળથી જવાની ક્ષણો બધું જ પવિત્રતાથી આ ખંડ આ વિભાગ સાચવશે તમારી બાંયધરી હું તો કોણ બાંયધરી આપવા પણ ભૌતિકશાસ્ત્ર બાંયધરી આપે છે એટલે મજા કરજો તમારો બધો પ્રેમ અહીંયા સરવાઈ રહેશે અને આ બધા સાથે એક મારી પણ શુભેચ્છા હું નોંધાવી દઉં આઈ વુડ લવ ડેટ યુ મસ્ટ હેવ એક્સલન્ટ લિવિંગ ટુમોરો ફ્રોમ ટુમોરો ઓનવર્ડ્સ વિશાલભાઈ સરસ્વતી મને બહુ વાલો છે પહેલી વાર સાંભળે ત્યારથી જ મને ગમે છે અને એ બધી એની વાતો સાથે એક વાત બધું મેં આ પણ એવી છે કે ઘણું બધું શું છે તમને શું કહો છે ખરેખર તો મહેન્દ્રભાઈને હું એવી જ પ્રાર્થના કરું બે દિવસો એવા રાખવા વિદાયના એક દિવસો આપણા કોઈ સિવાય આ છોકરા છોકરીઓની દબાણ કરવાના નક્કી કરવાના હિસાબ ચૂકે કરવાના બીજો મારી જેવા બોરિંગ માણસોને બોલાવી એ છોકરા બિચારા બેઠી ખાશે એક દિવસ એ લોકોનો હોવો જોઈએ કે જેમાં છોકરા જ હોય આપણે એ ખરી વિદાય મને ખબર છે મહેન્દ્રભાઈ આવું કરશે એમણે કહ્યા કહ્યું છે ઘણી વાર હું જોઉં છું છોકરાઓ અહીંયા વહેલા આવી પછી બસના બાના કાંઠે અમારે પછી બસ મળતી નથી અમારા હું જે સ્કૂલમાં ભણાવું કંઈ ગર્લ્સ સ્કૂલમાં છોકરીઓ જાય છે રજા પડી જાય પછી એ જાય હું તો ભીડા હવે નીકળું એના સર ઘરે જઈને કામ કરું
So, happiness. What is cash? What is happiness? So cash. Trying to spell it, the good Vishwas Karma will survive. व्यक्ति सुखी कहवाई हू हेज समवन टू लव एनी पास कोई अच्छो पात्र हो प्रेम की विक्रम भाई ऑडियंस कोई न जाए कि आनंद व्यवस्था तो कोई करी व्यवस्था कि जे नाना मोटा छोटा पूछता रहे छे पर बकरा एक वृद्धा राखी बोलिया करवाना छोकरा सुनी न दे पर जामनगर की गर्ल्स हॉस्टेल में रहा रहे મને વક્તા તરીકે બોલાય મેં એમના બેન છે કે ટીકર હતા ગર્લ સાઇઝ હોસ્ટેલ આઈ સોરી તો મેં મેં વિવેક સાથે પૂછ્યું કે બેન કેટલું બોલ્યું કે બેન એવું કીધું છોકરો સુઈ ન જાય એટલે શી વોઝ રાઈટ એટલે પહેલી વ્યાખ્યાનું પહેલું ફ્રેઝ છે ધ પર્સન ઇઝ હેપી હુ ઇઝ સમવન ટુ લવ એની પાસે અચ્છો પાત્ર ડક્કો એવો કોઈ પ્રેમ કરી શકાય એવી એક વ્યક્તિ આ 7 અબજની વસ્તીમાં એક પણ માણસ મળતો બરાબર અહીંયા દરેક કિલોમીટર સીમા પણ તમને જેના 200 બ્રેકઅપ અને હુકઅપ લાગે જેવા લોકોને એક પણ માણસ પ્રેમ કરવા જોઈએ એ હિસાબે ટેલર હતી અને 9 લગ્ન 9માં લગ્ન તો પહેલા પતિ સાથે રિટર્ન બટન સાથે પરિવાર ગયા તો મને મારી એક દીકરી પૂછી હતી કે સર આવી શી પોસિબલ એક જ માણસ કરે અને એ કેમ પાછા છૂટા છૂટા થાય છે એક મન લગ્ન ગયા મેં કીધું એનું કારણ એ નથી કે ચોઈસ ઇઝ નો એનું કારણ એ છે કે ચૂઝર રિમેન્સ કે ભૂલ એક સરખી થાય છે એનું કારણ આવનારી છોકરીઓ આમ ને કે આ પસંદગી કરનારા મતમાં કંઈક મેન્યુફેક્ચરિંગ મિસ કે એ ભૂલો કર્યા તો ધ પર્સન ઇઝ હેપી હુ ઇઝ સમવન ટુ લવ એ સમથિંગ ટુ ડૂ બીજું ફ્રેઝ એને કરવા જેવું કોઈ આછું પાતળું ઝાંખું એવું કોઈ કામ હોય કે જે એના 8 કલાક 10 કલાક લે એન્ગેજ રાખે અને એ એન્ગેજમેન્ટ છે એ તમારી સામાજિક કોઈ અધ્યાત્મ કોઈ સિદ્ધિ સમાજને હાસ્યમાં મૂકીને કરી શકાય સમાજ તમારી નિષ્ફળ આપણે બધા જોડાય અફઘાનિસ્તાન જરૂર એટલે નથી જોતો કે મને મજા આવે સ્મૃતિ હું એટલે જોઉં છું કે આ જગત એક જ ચેતનાનું બનેલું છે મારો જ કોઈ અંશ ક્યાં પણ પીડા અનુભવે છે અને હું અહીંયા કહી છું હું અહીંયા જમીન ટેલિવિઝન જોઉં છું સ્માર્ટ ટીવી ત્યાંનો કોઈ માણસ પોતાનો દેશ છોડી ભાગી જવા કે તૈયાર છે સમવન ટુ લવ સમથિંગ ટુ ડૂ બે અને દેટી ટુ ડિપ્રેસિંગ સમથિંગ ટુ હોપ એવો માણસ સુખી છે જેને આવતીકાલની કોઈ આશા છે હિયર ઇઝ ધ પંચ કે પ્રેમ કામ અને આશા અપેક્ષા સ્વપ્ન આવતીકાલ સમથિંગ ઇઝ બેટર વેઇટિંગ ફોર મી લોકો 80-90 વર્ષ જીવે છે હું વિક્રમભાઈ ભાણદેવજીને કહેતો હતો કે મને જો યુધિષ્ઠિર પૂછે યક્ષ સૌથી મોટો ચમત્કાર તો હું એવું કહું સૌથી મોટો ચમત્કાર એ છે દરેક જણે એવું માને છે કાલ કંઈક જરૂર પછી તમે નાના છોકરાઓ જોયા 2-2.5 વર્ષના છોકરા કાલ મારો હેપી બર્થડે છે હેપી તો એ જ નક્કી કરી નાખે છે કાલ મારો બર્થડે છે મારો બર્થડે છે તો એવું દ્રઢપણે માને છે સમથિંગ ન્યૂ વિલ હેપન અને એવા મેં લોકો જોયા છે કે 90 વર્ષથી રાહ જોવે છે સમથિંગ ન્યૂ વિલ હેપન ઇન ધ ડે કશું બનતું નથી અને આપણે રાહ જોઈએ એ બનાવતું મારા ને તમારા આઈ કેન ડૂ ધીસ તો પહેલી વાત કે તમે બધા સુખી છો મને કહો સમન ટુ લવ સમથિંગ ટુ એન્ડ સમથિંગ ટુ હો મિત્રો બે પ્રકારના કમ્પ્યુટરો આ જગતમાં એક સિલિકોન બેઝ છે આમાં સિલિકોન આવે એક તમારી સામે ઊભો છે જે કાર્બન બેઝ ફોન ઉપર કમ્પ્યુટર અમારું બેઝ મારું કમ્પોઝિશન છે એ
મેમરી બેઝ છે કાર્બન બેઝ. આ કાર્બન બેઝ અને એમાં તો પુષ્કળ બધું જગત ડેટાઓથી છલકાય. મહેન્દ્રભાઈ અત્યાર સુધીમાં આપણું પ્રતિ વિશેષ સભ્યતાઓ નથી થઈ કંઈક ભાડા રૂપીને કારણ છો મહેકમાને કારણ સુનાવીને કારણે જોઈએ તો હવે પછી જો આ વસાહત નષ્ટ થશે આ માનવ સભ્યતા નષ્ટ થશે તો એ ડેટાને કારણે થઈ ડેટામાં તણાઈ ગઈ આપણું એટલે આ બધું તમારી પાસે આવતીકાલનું વિશ્વ ખુલે છે. આ બધા એનાથી થતી બધી જ તૈયારી. હવે કસોટી એમ એ પાર્ટ વન એમ એ પાર્ટ ટુ માર્ચ એપ્રિલમાં લેવાય પરીક્ષાઓ. યોર રિયલ ટેસ્ટ સ્ટાર્ટ વિથ ધ ચેપ્ટર ઓફ યોર લાઈફ. તમારું જીવનનો અધ્યાય શરૂ થાય. રોમાન્સ તો બધું પૂરું થવામાં છે એવું લાગે છે એવું છે નહીં. ચિંતા ન કરો. રિયલ રોમાન્સ ઇઝ વેઇટિંગ ફોર. આ તો બધા થિયરી વિપુલભાઈએ દીપકભાઈ મહેન્દ્રભાઈ કરાવી એ તો બધી થિયરી છે. ધ રિયલ એક્સપેરિમેન્ટ ઇઝ સ્ટાર્ટ ફ્રોમ યુ હોમ. જ્યારે હું અહીંયા ભણવામાં બાનું પણ નહીં અને એવરી ડે લાઈફ વિલ આસ્ક અ ન્યુ ક્વેશ્ચન. આપણી સમસ્યા મિત્રો કહી શકો કે આપણા બધા જ જવાબો છે આપણી ગઈકાલમાં અને જીવનના પ્રશ્નો અત્યારે આ પડે. તમે પૂછો એટલે તરત જ મૂકો. મને તો એમ કે સત્ય એટલે શું એટલે તરત આઈ વુડ ગો સોક્રેટિસ ઇન ગાંધી એન્ડ હરિશ્ચંદ્ર તારા મેં ઓલ દેટ. તો નહીં સત્ય ગાંધીએ કીધું કે સોક્રેટિસે કીધું ભગતી શર્માની કવિતાઓ કોટ કરવાનો સમય પૂરો છે. અલ્લાહના 99 નામો છે. તમે એક નામ જો મને ગમે એવું છે અલ ફતા. અલ ફતા, અલ ફતા એટલે એવી ફળ કે જ્યારે કોઈ કિરાડમાંથી જ્યારે બે ફળકની ડાળ ઉપરથી એક સૂર્યનું કિરણ તમને દેખાય. ઘોર અંધારો છે બારીમાં, એક શેડો ઉદાસી પડે અને કશું ખુલી જાય છે. કોઈ કંઈક બોલે, કોઈ કંઈક પડે, ઈ પડો. એક છોકરો હું પ્રેસ ઉંભારવાડાના વિસ્તાર ઉપરથી સ્કૂટર લઈ જતો હતો. 3-4 દાયકા પહેલાંની વાત છે. મારી ઉતાવળ હતી, ઘરમાંથી ખોટી ખોટી ફિલ્મ જોવા નીકળેલી. ફિલ્મ માટે હું મોડલ હતો એટલે ઉતાવળે છે ચલાવેલું હોય સ્કૂટર. કંઈક છોકરો ભટકાતો બની ગયો. એ છોકરાને મેં ગુસ્સોય કર્યો, ગાળો ગાળી. પછી 3 મિનિટ પછી પાછળ એક ટ્રક ઉતાવળ આવ્યો જેને બહુ જ બ્રેક મારવી પડી મને બચાવવા માટે. ડ્રાઈવરે બહાર મોટું કાઢી બે બાડિયા ધ્યાન રાખી દીધા. ત્યારે મને બોલા છોકરાની સંવેદના તરત જ 3 મિનિટમાં સમજાય છે. મેં બેઠું છું આને બરાબર મેં પાઠ બનાવ્યો. ધીસ ઇઝ આપણે કોઈ કીધું મિત્રો એક એવી ફળ હલફટાની ફળ એટલે એક એવી ફળ કે જેમાં કંઈક ખુલી જાય તમારી અંદર. ઘટના કોઈ પણ બને, ઘટના કોઈ પણ હોઈ શકે. તમારા પૈસા પડી ગયા એ પણ હોઈ શકે, ખોટના પૈસા ઘડી ગયા એ પણ હોઈ શકે, તમારા કોઈ સાથેનું સરસ હુકમ પણ હોઈ શકે. સરસ મજાની ગર્લફ્રેન્ડ એની વિશે કેટલી કવિતાઓ તૈયાર રાખી. વિક્રમભાઈને કદાચ કવિ ખબર છે, કોઈ કવિ છે જેને એવું લખ્યું છે કે જે છોકરીની કવિતા આંખો વિશે કેટલી બધી કવિતાઓ લખી હોય એને મોતીઓ આવે છોકરીની પત્ની હોય તો એ આપણે આપણને વિચાર જ નહીં. લાઈફ રિયલ સ્ટાર્ટ ના જીવન થોડું હવે એટલે અલ ફતાની પણ તમારી આવી ગઈ છે એવું માનતું નથી. કદાચ આવી પણ ત્યારે મારે પણ જે નો આવે કશું ખુલી જાય છે. ઓપનિંગ અપ ઓફ સમથિંગ એક એવું ખુલે છે કે જે જીવનનો સરસ પાર્ટ અંતિમ કહેવાય એવો પાર્ટ તમે બનાવી. જીવનનો અંતિમ આનંદ પણ શીખવી દે, જીવનનો અંતિમ દુઃખ પણ શીખવી દે, જીવનની અંતિમ પીડા પણ શીખવી દે, જીવનનો જબરદસ્ત સંસાર એવી પણ અલ્ફતા. હું તમને એનો એક નાનો કહું એટલે ભાઈ આ મામલે ઊંચી કરજો. બે વિક્રમભાઈ તમે ન કરતા કીધું તરત કરેગા. તો એક પળ હું તમને કહું. એકવાર ઝેન મઠમાં ગુરુ થોડા દિવસ માટે બહાર એ લોકો એને રોશી આપણે દેતા રોશી પીએ
રશી બાર જવાના હતા એ જોવાનો શિષ્ય હતો. તેને શીખવું છે કોચ વિશાલે બધી વાતો સર્જ કરી. કોચ એટલે એવો સંસાર ચાલતો નથી. એટલે આવ્યો હતો ગુરુ સાથે શીખવા. તો ગુરુ કે ભાઈ હું હમણાં 15 દિવસ મહિનો નથી, પણ તારે આ સામે મંત્રી સામેથી સડસડાટ નદી વહે છે એ સવારથી સાત આસન લઈને બેસવાનું અને પાઠ જે શીખ એની નોંધ કરવાનું. સવાર બપોર સાંજ એમાં આપણે પણ દોસ્તો તમને એક મિત્ર દાવે સલાહ આપું કે હા મેં કીધું કોઈએ 50 પુસ્તકો આપ્યા કે 100 પુસ્તકો આપ્યા એ મોટી સીધી હું નથી ગણતો, પણ કોઈએ 50 વર્ષ ટકી ગયેલો એક સારો સંબંધ આપ્યો તો એ સીધી છે. હું મારે મારી પાસે 50 સંબંધો નથી, પણ એક સંબંધ 50 વર્ષ સારો. કોઈ બ્રુસલી વ્યક્તિ સાથે લડવાનો કોઈ બહુ સારો ફાઈટર હતા મને નામ યાદ નથી. પછી કોઈ કંઈક કીધું ઘૂસી નથી, ધ્યાન રાખજો આ સામેનો જે તારી સામેનો છે કુંગ ફુ માસ્ટર છે એને જુદી જુદી 1000 ચાલ આવે છે. ઘૂસી હશે કે કેમ કે તો મને 100% હરાવ્યું છે ઘૂસી અને એ આવ્યો છે કે કેમ કે એને 1000 જુદી જુદી કીકની સ્ટાઇલ આવે છે. મેં એક જ કીકને 1000 વાર પ્રેક્ટિસ કરી. પ્રેક્ટિસ ઇઝ ધેર વિથ ધ લાઈફ. જીવન સાથે ફૂટ ફૂટ થાય સંબંધની વ્યવસ્થાની વિચારની વિચારસરણીની તમારા માળખાની તમારા ગામની બધું જ માફ. એટ ધ એન્ડ ઓફ ધ ડે 75મી વર્ષે 85મી વર્ષે નદીમાં પગ બોળીને બેઠા હો તો બસ કસો ન રહી જવો જોઈએ. આઈ 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 વુડ લાઈક ટુ હેવ અ પ્રોમિસ. મને ખબર છે તમે બધા સુંદર વિભાગના વિદ્યાર્થીઓ બધા જ વિભાગો કરતા આ વિભાગના ભાગે સૌથી વધુ આવે છે. મેત્રભાઈ એક બોલ્યું છે હવે નહીં એની જે પ્રતિમા ફરી વાત છે. એટલે જ્યારે તમારે જ્યારે તમારી સામે પ્રસંગી આવે કે જીવન કે શાસ્ત્ર, તો મિત્રો જીવનને હંમેશા સાથે રાખજો. આઈ એમ વેરી શ્યોર તમારા બધા પાસે જીવનને સરસ રીતે પામવાનો, પ્રેમ કરવાનો, જીવનમય થઈ જવાનો ગુર આ બધા સરસ મજાના પ્રજ્ઞા શીખવી દીધો છે. મને જેવા બકવાસ માણસને એટલો સરસ સાંભળ્યો ભલે ફુગાઓ વચ્ચે ફૂટતા ફૂટતા હું બોલ્યા ગયો પણ થેન્ક યુ.